नमस्कार मित्रों, स्वागत छे आपणी आ YouTube चैनल ट्रिक ગુજરાતીમાં। तो मित्रों, गुजरात पंचायत सर्विस सिलेक्शन बोर्ड एटले के गुजरात पंचायत सेवा पसंदगी बोर्ड द्वारा घणी बधी भर्ती अंगेनी जाहेरातो आवी गई छे। तो मित्रों, आजना आ वीडियो में आपणे जे स्टाफ नर्सनी जाहेरात आवेल छे तेना विशेनी माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ यूट्यूब चेनल पर नवा होय अने चेनलने हजी सुधी सब्सक्राइब न करी होय तो चेनलने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, आजना आ वीडियो में आपणे स्टाफ नर्सनी जे जाहेरात आवेल छे ते अंगेनी माहिती मेळवीशुं, जेमां आपणे स्टाफ नर्सनी भरती माटेनी लायકાત, ते अंगेनी વયમર્યાદા, અગત્યની તારીખો અને તેનું પગાર ધોરણ શું રહેશે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો આ સ્ટાફ નર્સની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને સ્ટાફ નર્સની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। तो चलो हवे आपणे विगतो जोता जईए। तो मित्रों, GPSSB एटले के गुजरात पंचायत सर्विस सिलेक्शन बोर्ड द्वारा आ भरती आवेली छे अने जग्यानुं नाम छे स्टाफ नर्स वर्ग 3। तो आ अंगेना फॉर्म छे ते ओजसनी वेबसाइट उपर हालमां फॉर्म भरवानुं चालू छे। तो जे लायक उम्मेदवारो होय ते ओजसनी वेबसाइट उपर जईने फॉर्म भरी शके छे। तो આગળ આપણે જગ્યાની વિગતમાં જોતા જઈએ તો જાહેરાત ક્રમાંક છે 02/2021-22, જગ્યાનું નામ છે સ્ટાફ નર્સ વર્ગ 3 અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ 153 છે। તો વિગતવાર જગ્યાઓનું જે સ્ક્રીનશોટ છે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો। તો જાહેરાતનો સ્ક્રીનશોટ લઈ અને આપણે સ્ક્રીન ઉપર બતાવેલ છે જેથી કેટેગરી વાઇઝ જગ્યાઓનો આપને ખ્યાલ આવી જાય। તો તમે તે જગ્યાઓ કેટેગરી વાઇઝ અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા। તો મિત્રો, નર્સ માટે કોઈ પણ માન્ય સંસ્થા કે યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી પોસ્ટ બેઝિક BSc ઇન નર્સિંગ અથવા તો બેઝિક BSc ઇન નર્સિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો કોઈ પણ માન્ય સંસ્થા કે યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી જે કોર્સ છે તે કરેલો હોવો જોઈએ। તે ઉપરાંત મિત્રો, કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી જરૂરી છે અને ગુજરાતી અથવા હિન્દી અથવા તો બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે। તો મિત્રો, શૈક્ષણિક લાયકાત અંગેનો જે જાહેરાતનો સ્ક્રીનશોટ છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો તમે તેમાં વિગતવાર જે શૈક્ષણિક લાયકાત શું શું માંગવામાં આવેલી છે તે જોઈ શકો છો। આ ઉપરાંત મિત્રો, જે આની ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે જાહેરાત આવેલી છે તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું, તો ત્યાંથી ડાઉનલોડ કરી અને વિગતવાર સૂચનાઓ છે તે તમે તેમાં વાંચી શકો છો। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોતા જઈએ પગાર ધોરણ તથા અરજી ફી। તો મિત્રો, પગારમાં વાત કરીએ તો 31,340 પ્રતિ માસ એ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને ત્યારબાદ જે નાણાં વિભાગ અને સરકારશ્રીના જે કંઈ પરિપત્રો છે તે મુજબ નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। ત્યાર પછી અરજી ફીની વાત કરીએ તો મિત્રો, SC, ST, SEBC, EWS, એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક, શારીરિક રીતે અશક્તતા ધરાવતા કેટેગરી એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરીના ઉમેદવારો છે તેઓએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને જનરલ કેટેગરી જે લોકોએ દર્શાવેલી હોય તો તેવા તમામ ઉમેદવારોએ ₹100 ફી ભરવાની રહેશે। તે ઉપરાંત તેનો જે સર્વિસ ચાર્જ થશે તે પણ ચૂકવવાનો રહેશે। અને મિત્રો, આ અરજી ફી છે તે SBI ઈપેના માધ્યમથી તમે ઓનલાઈન અથવા તો ચલણ દ્વારા પોસ્ટ ઓફિસમાં રૂબરૂ જઈ અને ભરી શકો છો। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ ભરતી અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ। તો મિત્રો, આ અંગેનું ફોર્મ છે તે ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને ભરી શકાશે। તો અહીંયા તમે ઓજસની વેબસાઇટ જોઈ શકો છો, ojas.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ અને તમે જે સ્ટાફ નર્સની જાહેરાત આવેલ છે તે અન્વયે ફોર્મ ભરી શકો છો અને ત્યાંથી આ અંગેની વિગતવાર જે નોટિફિકેશન છે તે પણ ડાઉનલોડ કરી શકો છો।
ત્યાર પછી અરજીનો સમયગાળો જોઈએ તો 11/1/2022 ના રોજ અરજી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે અને 27/1/2022 સુધી છે તે આ અંગેના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યાર પછી અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 27/1/2022 એ આ માટેના અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે। ત્યારબાદ મિત્રો ચલણ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ જોઈએ તો જે લોકોએ જનરલ કેટેગરી દર્શાવેલી હોય તો તેવા લોકો ચલણ પ્રિન્ટ કરવા માટે છેલ્લી તારીખ 27/1/2022 નક્કી થયેલી છે અને જે આ ફી છે તે ફી ભરવા માટેની છેલ્લી તારીખ 29/1/2022 નક્કી કરવામાં આવેલી છે। તો મિત્રો 29/1/2022 પહેલાં જે લોકોને ફી ભરવાનું લાગુ પડતું હોય તેઓ ફી ભરી શકે છે। તો આમ આ પ્રમાણે મિત્રો જે સ્ટાફ નર્સ અંગેની ભરતીની જાહેરાત આવેલી છે તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ જાહેરાત આવેલી છે અને જે લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। આ ઉપરાંત મિત્રો વધુ માહિતી માટે આપણે જે જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને અહીંયા જોવા મળી રહેશે અથવા તો તમે મોબાઈલમાં ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની જે ટેલિગ્રામની ચેનલ છે તે તમને જોવા મળી જશે। આ ઉપરાંત મિત્રો જે વિડીયો સ્વરૂપે માહિતી મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવી જ અવનવી માહિતી આપને મળતી રહે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।